નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણમાં પાઠ 8 રિયા પોચી મામાને ઘેર વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, આ પાઠની અંદર રિયા મામાના ઘરે ક્યારે કેટલા વાગે પહોંચે છે તેની વાત કરવાની છે. મામા તેમને લેવા માટે સ્ટેશને આવે છે. તેઓ કેવી રીતે મામાના ઘરે જાય છે એ બધું જ આપણે આ પાઠમાં જોવાનું છે. આ ઉપરાંત આ પાઠની અંદર આપણને એક સમયપત્રક આપેલું છે, જે રેલવે સ્ટેશને આપણે જોઈએ છીએ, અને બીજી કે એક ટિકિટ પણ આપેલી છે, એ રેલવે ટિકિટ છે, અને રેલવે ટિકિટમાં આપણે કઈ કઈ વિગત જોઈ શકીએ છીએ એ વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 6, પાઠ 7 અને પાઠ 8. પાઠ 6 ની અંદર આપણે રિયા કયા સ્થળ ઉપરથી બેસવાની હતી, કેટલા વાગે બેસવાની હતી એની વાત કરેલી. રિયા અને જીયા બંને જોડે જવાના હતા. જીયા બીમાર થઈ ગઈ એટલે તે જઈ ન શકી એની વાત કરેલી. પાઠ 7 ની અંદર રિયાની ટ્રેન મોડી પડે છે, કેમ કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશને 2 કલાક મોડી ઉપડવાની હતી. રેલવે સ્ટેશને રિયાએ કઈ કઈ વસ્તુઓ જોઈ એ આપણે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ 8 કાઢો, રિયા પોચી મામાને ઘેર તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું કરો અને આપણે પાઠ સમજીએ. તો અહીંયા આગળ આપણે પાઠની અંદર શરૂઆતમાં જ આપણને ઘડિયાળ આપણને દોરીને બતાવેલી છે. ઘડિયાળમાં 10 કલાક અને 25 મિનિટ બતાવેલી છે. કઈ તારીખ છે? 29 મે અને રાત્રિનો સમય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણને જે સમય બતાવ્યો છે, કઈ તારીખનો બતાવ્યો છે? 29 મે. રિયા જ્યારે બેસવાની હતી તે કઈ તારીખ હતી? 28 મે હતી, બરાબર. તો રિયા ગાંધીધામથી બેસવાની હતી અને કઈ ટ્રેનમાં બેસવાની હતી? કચ્છ એક્સપ્રેસ. એનું ટ્રેનનું નામ કયું હતું? કચ્છ એક્સપ્રેસ. તો અહીંયા 10 કલાક અને 25 મિનિટે એ વાપી પહોંચે છે, પણ કયા દિવસે? 29 મે અને રાતના સમય, બરાબર. તો આપણે પાઠની અંદર જોઈએ કે ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા. મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા. મામાની સાથે શ્રીલ અને આર્નવ પણ આવ્યા હતા. તે મારા મામાના છોકરાઓ હતા. મને તથા હિમાક્ષને જોઈને તેઓ ખૂબ જ રાજી થયા. અમે એકબીજાને ભેટી પડ્યા. હવે રિયા અહીંયા કહે છે કે ટ્રેનની લાંબી મુસાફરી કરી અને અમે વાપી પહોંચ્યા. ઘણો બધો સમય લાગી ગયો હતો અને લાંબી મુસાફરીથી થાકી પણ ગયા હતા. મામાનું ઘર સ્ટેશનથી નજીક હતું એટલે મામા અમને લેવા આવ્યા હતા. મામા લેવા આવ્યા ત્યારે તેમના 2 બાળકો શ્રીલ અને આર્નવ પણ અમને લેવા માટે આવ્યા હતા. મામાના છોકરાઓએ અમને જોયા એટલે ખૂબ જ રાજી થઈ ગયા અને અમને એકબીજાને ભેટી પડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા કોઈ સગાવાલાના ઘરે જઈએ, આપણી જેવડા જે છોકરાઓ હોય તો આપણે પણ એમને જોઈ અને ખૂબ આનંદમાં આવી જઈએ છીએ. આપણે પણ એકબીજાને ભેટી પડીએ છીએ. આગળ જોઈએ, અહીંયા આપણને ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર આપણને આપેલું છે? વાપી રેલવે સ્ટેશનનું, બરાબર. આ વાપીનું રેલવે સ્ટેશન છે. અહીંયા આગળ આ રેલવે સ્ટેશને રિયા ઉતરે છે, રિયાનું કુટુંબ ઉતરે છે, મામા તેમને લેવા આવે છે. અમે સ્ટેશનથી 2 રિક્ષા કરીને મામાના ઘરે પહોંચ્યા. મને ખૂબ જ ઊંઘ આવતી હતી, ઊંઘી ગઈ. થોડી વાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી. જો રિયા સુકે છે કે મામાના ઘરે જવા માટે અમે 2 રિક્ષા કરીને મામાના ઘરે પહોંચ્યા, કેમ કે મામાની સાથે તેમના 2 બાળકો પણ આવેલા હતા અને હું, મમ્મી, પપ્પા અને ભાઈ અમે 4 જણા હતા. તેથી 1 રિક્ષાની અંદર 7 વ્યક્તિઓ આવી શકે નહીં અને સાથે સામાન પણ હતો અને ટ્રાફિકના નિયમ પ્રમાણે 1 રિક્ષામાં આપણે આટલા બધા બેસાડી પણ શકાય નહીં. તેથી રિયાનું કુટુંબ 2 રિક્ષા કરીને મામાના ઘરે જાય છે. મમ્મી પપ્પાએ નાઈને તૈયાર થઈ ગયા હતા. રિયા શું કે છે કે મને ખૂબ જ ઊંઘ આવતી હતી એટલે હું ઊંઘી ગઈ. થોડી વાર પછી મમ્મીએ મને જગાડી અને પછી જોયું તો મમ્મી પપ્પા તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા. હું અને હિમાક્ષ પણ નાઈને તૈયાર થઈ ગયા.
પછી અમે બધા તે સાથે બેસીને ભોજન કર્યું. બધા સાથે બેસી હવે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણે પણ બધાને સાથે બેસીને જમવા બેસીએ છીએ. એટલે મામા મામી પછી મમ્મી પપ્પા ભાઈ અને મારા મામાના બંને છોકરાઓ અમે બધાએ સાથે બેસી અને જમી લીધું. અને જમતા જમતા મામાએ કહ્યું કે તમે જમી લો પછી થોડી વાર આરામ કરી લો અને પછી આપણે દમણ ફરવા જઈશું. કઈ જગ્યાએ ફરવા જવાની વાત કરે છે મામા? દમણ ફરવા જવાની વાત કરે છે. અમે દમણ જવા તૈયાર થયા. મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું. અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા. ત્યાંથી અમે બસમાં બેસીને દમણના જમ્પોર બીચ પર પહોંચ્યા. જો શું કે છે અહીંયા રિયા કે દમણ જવા માટે અમે બધા જ તૈયાર થઈ ગયા અને અમારી સાથે મામાનું કુટુંબ પણ આવવાનું હતું. એટલે અમે રિક્ષામાં બેસીને, આપણે અહીંયા ચિત્ર બતાવ્યું છે કે બે રિક્ષા બતાવી છે, એટલે મામાનો પરિવાર અને રિયાનું કુટુંબ એ ચાર જણા, એ અને મામાના પરિવારના ચાર જણા, એટલે કુલ વ્યક્તિ આઠ થયા. એટલે આઠ વ્યક્તિઓ એક રિક્ષામાં બેસી ન શકે એટલે બે રિક્ષા કરીને તેઓ ક્યાં પહોંચે છે? બસ સ્ટેશને, બરાબર. અને બસ સ્ટેશને પહોંચી અને ત્યાં બસમાં બેસે છે અને બસમાં બેસીને તેઓ ક્યાં જાય છે? દમણના જમ્પોર બીચ ઉપર પહોંચે છે. આગળ જોઈએ, બીચ પર ખૂબ જ ભીડ હતી. જો મિત્રો અહીંયા આગળ બીચનો ફોટો આપણને આપેલો છે, ચિત્ર આપેલું છે. દરિયા કિનારે આવો બીચ હોય છે, બરાબર. તો બીચ પર શું હોય છે? ખૂબ જ ભીડ હતી. લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા. કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા, કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા. બીચ ઉપર શું હતું? ખૂબ જ ભીડ હતી. ઘણા બધા લોકો બીચ ઉપર ફરવા માટે આવ્યા હતા, ખૂબ આનંદ મેળવવા માટે આવ્યા હતા, મોજ કરવા માટે આવ્યા હતા. કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા. સરસ મજાની હોડીમાં બેસીને ફરવાની મજા આવે છે, એટલે રિયા લોકો પણ હોડીમાં બેસે છે. કેટલાક લોકો ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે દરિયા કિનારે જઈએ છીએ ત્યારે દરિયા કિનારે ઘોડા ઉપર પણ બેસીએ છીએ, ઊંટ પર પણ સવારી કરીએ છીએ અને નદીમાં આપણે દરિયામાં હોડીની અંદર પણ આપણે બેસીએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ. એમ ત્યાં પણ કેટલા બધા લોકો આવેલા હતા. નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા. જો આપણને અહીંયા ચિત્રમાં બતાવ્યું છે કે નાના નાના બાળકો શું કરે છે? રેતીના ઘર બનાવે છે. કેમ કે દરિયા કિનારે રેતી હોય છે, એ રેતી કેવી હોય છે? ભીની હોય છે. અને આ રેતીમાં જુદા જુદા ઘર, ઊંચા ઊંચા ઘર, ડુંગરો એવું બનાવવાની ખૂબ મજા આવે છે. એટલે નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા આપણને જોવા મળે છે. મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી. શું કે છે? કે મને આ બધું જોઈને ખૂબ જ મજા આવી. હું, હિમાક, શ્રીલ અને આર્નવ પણ રેતીમાં રમવા લાગ્યા, ઘર બનાવવા લાગ્યા. અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી. હવે જો શું કે છે કે અમે પણ સાથે સાથે રેતીમાં ઘર બનાવવા બેસી ગયા. અમને તો રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ ઘણી જગ્યા ઉપર આપણે જઈએ છીએ આવા દરિયા કિનારે, તો આપણે પણ આવી રીતે મજા કરીએ છીએ. એટલામાં મામા હોડીની ટિકિટ લઈને આવ્યા. અમે હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી. પહેલા તો મને હોડીમાં બેસતા બીક લાગતી હતી. હું મમ્મીની પાસે બેસી ગઈ. દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી. પછી અમે ઘોડેસવારી અને ઊંટ સવારી પણ કરી. ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો. રિયા શું કે છે કે અમે રેતીમાં રમતા હતા એટલા સમયમાં મામા ટિકિટ લઈને આવે છે. શેની ટિકિટ લઈને આવે છે? હોડીમાં બેસવાની. એટલે પછી એ લોકો હોડીમાં બેસીને મુસાફરી કરે છે. શેની મુસાફરી કરે છે? દરિયાની. વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે. એટલે આવા ઘણી જગ્યાએ આવા બીચ હોય છે અને બીચ ઉપર લોકો ફરવા આવતા હોય છે. રિયા કે છે કે પહેલા તો મને હોડીમાં બેસવાની, આપણે પહેલી વખત જો હોડીમાં બેસતા હોય તો આપણને ડર લાગે છે. એટલે આપણે પણ મમ્મીની પપ્પાની સાથે બેસી જઈએ છીએ. એમ રિયા પણ ડરીને એના મમ્મી પાસે બેસી જાય છે. પરંતુ થોડા જ સમયમાં દરિયાની મુસાફરી કરવાની એને ખૂબ મજા આવે છે. હોડી પાણીની અંદર સડસડાટ કરતી ચાલે છે એટલે રિયાને તો ખૂબ મજા આવી ગઈ પાણીમાં અને એને ખૂબ મજા માણી.
પછી એ કે છે કે અમે પણ ઘોડેસવારી કરી અને ઉંટસવારી પણ કરી. હવે બહુ જ ફર્યા થાક્યા એટલે અમને ભૂખ લાગી છે. એટલે એ લોકો કે છે કે અમે બધા જ એક જગ્યાએ દરિયા કિનારે બીચ ઉપર સરસ મજાનો નાસ્તો લાવ્યા હતા, એ નાસ્તો કર્યો. આપણે પણ કોઈ જગ્યાએ ફરવા જઈએ છીએ ત્યારે આપણે પણ નાસ્તો લઈ જઈએ છીએ અને આપણે પણ સારી જગ્યા જોઈને નાસ્તો કરવા બેસીએ છીએ. એમ રિયાના કુટુંબ અને મામા બધા જ સાથે બેસી અને નાસ્તો કરે છે. હવે સાંજ પડવા આવી. સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું. આકાશ રંગબેરંગી દેખાતું હતું. અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા. જોશું કે છે અહીંયા રિયા કે હવે સાંજ પડવાનો સમય થઈ ગયો હતો. આપણને અહીંયા ચિત્રમાં દેખાય છે કે સાંજનો સમય થઈ રહ્યો છે. સૂર્ય અસ્ત થતો હોય એવું લાગે છે. સૂર્ય જાણે એવું લાગે છે કે દરિયામાં ડૂબતો હોય. અહીંયા આપણને એનું પ્રકાશ પડે છે એટલે કેટલું સરસ વાતાવરણ દેખાય છે. તો સૂર્યાસ્ત સમયનો જે સમય છે એ જોવાની ખૂબ જ આવા સ્થળ પર જોવાની ખૂબ જ મજા આવે છે. એટલે રિયા કહે છે કે આખું આકાશ પણ રંગબેરંગી થઈ ગયું હતું અને સૂરજ દાદા છે એ જાણે દરિયામાં ડૂબતા હોય એવું અમને લાગ્યું હતું. એટલે અમે કેટલા બધા ફોટા પણ પાડ્યા અને વિડીયો પણ ઉતાર્યો. જો મિત્રો અહીંયા આગળ આપણને ચિત્રમાં પણ ઘણા બધા માણસો દેખાય છે. સૂર્યાસ્તનો સમય જોવા માટે આ બધા માણસો ભેગા થયા છે અને કેટલું સરસ દ્રશ્ય લાગે છે. અંધારું થઈ ગયું, અમે મામાના ઘેર પાછા આવ્યા. હવે અંધારું થઈ ગયું એટલે રિયા કે રિયા લોકો મામાના ઘરે પાછા આવે છે. મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની રહી. રિયા કે છે કે મારી આ લાંબી મુસાફરી મને ખૂબ જ યાદ રહેશે અને ખૂબ જ આનંદ આપનારી બની ગઈ. મામાના ઘેર જવા રિયાના કુટુંબને કેમ બે રિક્ષા કરવી પડી હશે વિચારો અને લખો. રિયાના મામા રેલવે સ્ટેશન પર તેમને લેવા આવ્યા હતા. તેમની સાથે તેમના બે પુત્રો પણ આવ્યા હતા. તેથી કુલ 7 વ્યક્તિઓ થયા. એક રિક્ષામાં ટ્રાફિકના નિયમ મુજબ 7 વ્યક્તિઓને બેસાડી ના શકાય તેથી રિયાના કુટુંબ 2 રિક્ષા કરીને મામાના ઘરે પહોંચે છે. તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો, કઈ કઈ જગ્યાએ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમે જે જગ્યાએ ફર્યા હોય એ આપણે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. જેમ કે હું વલસાડ નજીક તિથલ અને સૌરાષ્ટ્રના દીવના દરિયા કિનારે ફરવા ગઈ હતી. દરિયા કિનારે રિયાએ સેના પર સવારી કરી. જો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું કે દરિયા કિનારે રિયાએ હોડીમાં બેઠા પછી ઘોડા પર અને ઊંટ પર સવારી કરી. તો દરિયા કિનારે રિયાએ ઘોડા પર અને ઊંટ પર સવારી કરી. રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થયા? જો અહીંયા રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થયા હતા? તો આશરે આપણે કહીએ કે 13 કલાક અને 10 મિનિટ જેટલો સમય લાગ્યો હશે. કેમકે રિયાની ટ્રેન પાછી 2 કલાક વડોદરા સ્ટેશને થી મોડી ઉપડવાની હતી તેથી આપણે અંદાજે લખી શકીએ. અહીંયા આપણને પાછો એક સવાલ આપ્યો છે કે ક્યાં ક્યાં વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે. તો આપણે બસમાં બેસીએ તો બસમાં, ટ્રેનમાં, હોડીમાં બેસવા, ઉડન ખટોલામાં બેસવા, વિમાનમાં બેસવા માટે આપણે ટિકિટ ખરીદવી પડે છે. પછી પાછો એક સવાલ છે કે ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે. તમે આવી જગ્યાઓ વિશે વિચારીને લખો. આપણે ઘણી જગ્યા એવી છે કે આપણે જઈએ ત્યારે આપણે ટિકિટ લેવી પડે છે. તો એવી કઈ જગ્યા છે કે પહેલા આપણે જોઈએ કે પિક્ચર જોવા આપણે જઈએ છીએ તો પિક્ચર જોવા જઈએ ત્યારે આપણે ટિકિટ લેવી પડે છે. સર્કસ જોવા જઈએ, નાટક જોવા જઈએ, પછી પ્રાણી સંગ્રહાલયમાં જઈએ, રેલવે સ્ટેશન ઉપર, પછી પ્રાચીન મહેલો હોય મોટા મોટા એ જોવા માટે આપણે રિવરફ્રન્ટ આપણે જોવા જઈએ, ફ્લાવર શો હોય એ જોવા જઈએ, સાયન્સ સિટી આપણે ફરવા જઈએ ત્યારે એવા સ્થળ ઉપર આપણે ટિકિટ લેવાની જરૂર પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આપેલ છે કે અહીં આપેલ ટ્રેનની ટિકિટના ચિત્રને જુઓ, નીચેની માહિતી ટિકિટમાંથી શોધો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આપણે અહીંયા લખતું જવાનું છે કે આપણને જે ટિકિટ આપી છે એ ટિકિટ ક્યાંની છે. તો આપણે આ જોઈએ કે આ ટિકિટ આપણને અહીંયા આપેલી છે, આ ટિકિટ
ક્યાંની છે? તો બાંદ્રાથી રતલામ જવાની, બરાબર. આ ટ્રેનનું નામ, આ ટ્રેન છે એ ટ્રેનની ટિકિટ છે, એ અવધ એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ચિત્ર જોઈએ, ટિકિટ બરાબર જોઈએ. હવે ટિકિટમાં આપણને અહીંયા આપણને જે વિગત આપી છે એ આપણે અહીંયા લખવાની છે કે ટ્રેનનો નંબર. તો જે ટ્રેનનો નંબર છે એ ટિકિટમાં આપણે જોઈએ. તો ટિકિટમાં ટ્રેનનો નંબર આપણે અહીંયા લખ્યો છે કે ગાડી નંબર, એટલે અહીંયા આગળ શું લખ્યું છે? 9037. પછી મુસાફરી ચાલુ થવાની તારીખ, તો મુસાફરી ચાલુ થવાની તારીખ 24/12/2018, બરાબર. પછી ડબ્બા અને બેઠક નંબર, તો ડબ્બા અને બેઠક નંબર ટિકિટમાં ક્યાં આગળ છે? તો આપણે ટિકિટ જોઈએ તો અહીંયા આગળ છે A1 21, A1 23 અને A1 22. આ જે છે એ શું છે? બેઠક નંબર છે. ત્યાર પછી આપણે ડબ્બા અને બેઠક નંબર હતો, બરાબર. ત્યાર પછી ભાડું ટિકિટના કેટલા પૈસા છે? તો એ આપણે ભાડું જોવાનું છે કે આપણે જે ટિકિટ ખરીદી છે એ ટિકિટના કેટલા રૂપિયા છે. તો અહીંયા આગળ આપણે જોઈએ 2578 રૂપિયા છે એનું ભાડું છે. કેટલા અંતર કિમી એ કાપશે? તો એ પણ આપણે અહીંયા ટિકિટની અંદર લખેલું જ છે. અહીંયા આગળ જો 643 કિમી અહીંયા લખ્યા છે, તો 643 કિલોમીટર. કેટલી વ્યક્તિઓએ મુસાફરી કરી? તો 3 વ્યક્તિઓએ મુસાફરી કરી, 2 પુખ્ત અને 1 બાળક. આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે? તો આ ટિકિટ 2 પુરુષ અને 1 સ્ત્રી માટે છે, એ પણ આપણને અહીંયા ટિકિટમાં દેખાડ્યું છે. M, F અને M, બરાબર. એટલે કે 2 પુરુષ અને 1 સ્ત્રી. ખબર પડી વિદ્યાર્થી મિત્રો, આ આપણી ટિકિટનો અવધ એક્સપ્રેસની ટિકિટ છે. બીજી કઈ માહિતી તમે ટિકિટમાંથી શોધી શકો છો તે લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે ટિકિટ હોય એમાં જે આપણે જોઈએ તો એમાં PNR નંબર આપણે શોધી શકીએ છીએ. પછી એ ક્યાંની છે? એસી કોચની છે અને બીજી શ્રેણીની છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ. પછી બેસવાનું સ્થળ, તો બેસવાનું સ્થળ ક્યાંનું છે? તો બાંદ્રાથી એ ઉપડે છે, બેસવાનું છે. અને ક્યાં ઉતરવાનું છે? તો રતલામ જંકશન. જો અહીંયા આગળ આપણે જોઈએ તો એ PNR નંબર છે. પછી આપણે એ કીધું કે ક્યાં જગ્યાએથી બેસવાનું છે? તો બાંદ્રાથી, બરાબર. અને ક્યાં ઉતરવાનું છે? તો રતલામ જંકશને. ટિકિટ નંબર કયો છે? તો અહીંયા આગળ આપણે ટિકિટનો નંબર આપેલો છે. ટ્રેનનું નામ કયું છે? તો અવધ એક્સપ્રેસ છે. ટિકિટ લીધી તેની તારીખ કઈ છે? તો આપણે એ પણ અહીંયા આપણને બતાવેલી છે કે ટિકિટ કઈ તારીખે લીધી છે, 27/10/2018, બરાબર. અને કઈ તારીખે એ આપણે પહોંચીશું એ બધું જ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખબર પડી કે 27/10 આપણે ટિકિટ લીધી છે અને આપણે મુસાફરી કઈ તારીખે કરવાની છે? તો 24/12 મુસાફરી કરવાની છે. રેલવેનું સમયપત્રક દરેક ટ્રેનના માર્ગ વિશે વિગત આપે છે. આ ઉપરાંત સ્ટેશનો, ટ્રેન ક્યાં સમયે પહોંચશે અને ક્યાં સમયે સ્ટેશન છોડશે, કાપેલું અંતર વગેરેની વિગત આપે છે. આપણે રેલવે સ્ટેશનથી રેલવે સમયપત્રક ખરીદી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક રેલવે સમયપત્રક આપેલું છે. રિયાએ મુસાફરી કરેલી ટ્રેનના માર્ગની વિગતો સમયપત્રકમાં આપેલ છે, તેને ધ્યાનપૂર્વક જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે કચ્છ એક્સપ્રેસ ટ્રેન છે એનું આપણને અહીંયા સમયપત્રક આપેલું છે કે અહીંયા એનું સ્ટેશનનું નામ લખેલું છે. આ સ્ટેશને તે કેટલા વાગે પહોંચશે અને કેટલા વાગે ઉપડશે, કેટલો સમય એ રોકાશે અને કેટલા કિલોમીટર કાપ્યું. જ્યાંથી ઉપડી છે કચ્છ ભુજથી, કહું ભુજથી એ ઉપડવાનો સમય છે 19:50, બરાબર. અને ગાંધીધામથી તેનો ઉપડવાનો સમય છે 20:55, બરાબર. અને ગાંધીધામ કેટલા મિનિટ ઉભી રહે છે? 20 મિનિટ ઉભી રહે છે. અને કેટલા કિલોમીટર અંતર કાપેલું છે? તો 58 કિલોમીટર કાપેલું છે. અહીંયા કેટલા દિવસ લાગશે એ પણ લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આ સમયપત્રક છે
અને આપણે છેલ્લે જોઈએ કે વાપી, તો વાપી કેટલા વાગે ત્યાં પહોંચશે? 8:25 બરાબર. ત્યાંથી કેટલા વાગે ઉપડશે? 8:27 બરાબર. આ બધી જ વિગતો આપણને આ સમયપત્રકમાં આપેલું છે. આ સમયપત્રક જોઈને આપણે સામેના પાના ઉપર, પાના નંબર 63 ઉપર કેટલાક સવાલો આપેલા છે તેના સવાલના જવાબો આપણે જાણીએ. નીચેના સ્થળોએ ટ્રેનના પહોંચવાનો સમય લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સમયપત્રક આપેલું છે એ સમયપત્રક ઉપરથી આપણે અહીંયા જવાબ લખવાનો છે કે ગાંધીધામ 20:55 અમદાવાદ 2:35 અને સુરત 7 વાગે બરાબર પહોંચે છે. કોષ્ટકમાં આપેલા એવા સ્ટેશનના નામ ઉપર ગોળ કરો જે રિયાની ડાયરીમાં લખેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, રિયાની ડાયરીમાં ગાંધીધામ લખેલ હતું, સામખિયાળી, પછી અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને વાપી આ સ્થળના નામ લખેલા છે જે આપણે આ સમયપત્રક ઉપર આપણે ગોળ કરવાનું છે. ત્યાર પછી આપણે સવાલ જોઈએ કે ટ્રેન કયા સ્ટેશનથી ઉપડી હતી, કેટલા કલાકે? તો ટ્રેન ભુજ સ્ટેશનથી સાંજે 7:50 ઉપડી હતી. બરાબર મિત્રો, ભુજથી આ કચ્છ એક્સપ્રેસ ઉપડે છે. ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું? તો ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા 58 કિલોમીટરનું અંતર કાપ્યું. વિદ્યાર્થી મિત્રો, આ સવાલ જવાબો તમારે મારી સાથે પાઠ્યપુસ્તકમાં જોઈને લખતા જવાના છે, પાઠ્યપુસ્તકમાં જ લખવાના છે. મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી? તો મુસાફરીના બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી. ફિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો? તો ફિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને 6:38 જેટલો સમય અંદાજે લાગ્યો. ફિયોના અને રિયાએ કેટલા કિમીની મુસાફરી સાથે કરી? તો ફિયોના અને રિયાએ 347 કિમીની મુસાફરી સાથે કરી. રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિમી મુસાફરી કરી? તો રિયાએ ટ્રેન દ્વારા 622 કિલોમીટરની મુસાફરી કરી. અહીંયા આપણને આપ્યું છે કે તમને ડાયરી લખવી ગમશે? તો હા, આપણને ડાયરી લખવી ગમે છે. કેમ કે ડાયરીમાં આપણે જે વિગત લખીએ છીએ એ આપણને લાંબા સમય સુધી યાદ રહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પણ ડાયરી લખવાનો શોખ રાખવો જોઈએ. આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીએ, જે કંઈ કાર્ય કરીએ તેની અમુક વસ્તુની આપણે નોંધ રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ પૂરો થાય છે. પાઠમાં તમને સમજણ પડી હશે. ટ્રેનની ટિકિટમાં શું શું વિગતો હોય છે? ટ્રેન માની ટિકિટ તપાસનારને શું કહેવાય છે? આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ ત્યાં કયા કયા સ્થળ ઉપર આપણે ટિકિટ લેવી પડે છે? આ પ્રકારના સ્થળોની મુલાકાત સમયે કોઈ વસ્તુ કે અન્ય કોઈને આપણે નુકસાન રાખવી જોઈએ? આપણે સમયપત્રકનો પણ અભ્યાસ કર્યો, તો એમાં પણ તમને સમજણ પડી હશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું મારું લેક્ચર પૂરું કરું છું. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.